ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. સામાન્યકાળના 23મા અઠવાડિયાનું ગુરુવાર. સંત લુકકૃત શુભ સંદેશના 6 અધ્યાયના વચનો 27-38માં પ્રભુ આપણને જણાવે છે કે આપણો વ્યવહાર અન્યો માટે કેવો હોવો જોઈએ. સાંભળીએ. પણ મારી વાત સાંભળી રહેલા તમને હું કહું છું કે તમારા શત્રુઓ ઉપર પ્રેમ કરજો, તમારો દ્વેષ કરે તેમનું ભલું કરજો, તમને શાપ આપે તેમને દુઆ દેજો, તમારી નિંદા કરે તેમને માટે પ્રાર્થના કરજો. કોઈ તારા એક ગાલ ઉપર તમાચો મારે તો તેને બીજો ગાલ પણ ધરજે. કોઈ તારો ડગલો લઈ લે, તારું પહેરણ પણ તેને લેવા દેજે. જે કોઈ તારી પાસે માગે તેને આપજે. કોઈ તારું કંઈ લે તો પાછું માગીશ નહીં. લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હોવ તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તજો. તમારા ઉપર પ્રેમ રાખે તેમના ઉપર જ તમે પ્રેમ રાખો. એમાં તમે પુણ્ય શું કર્યું? પાપીઓ સુદ્ધા પોતા ઉપર પ્રેમ રાખનારા ઉપર પ્રેમ રાખે છે. અને તમારું ભલું કરે તેમનું જ તમે ભલું કરો, એમાં તમે શું પુણ્ય કર્યું? એટલું તો પાપીઓ પણ કરે છે. અને જેઓની પાસેથી પાછું મળવાની આશા હોય તેઓને જ તમે ઉછીનું આપો, એમાં તમે શું પુણ્ય કર્યું? પૂરેપૂરું પાછું મળવાનું હોય તો પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે. પણ તમારે તો તમારા શત્રુઓ ઉપર પ્રેમ રાખવાનો છે અને તેમનું ભલું કરવાનું છે, અને પાછું મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપવાનું છે તો તમને મોટો બદલો મળશે અને તમે પરાત પર ઈશ્વરના સંતાન થશો. કારણ તે પોતે કૃતજ્ઞિઓ અને દુષ્ટો પ્રત્યે રહેમ રાખે છે. તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ થજો. કોઈનો ન્યાય તોડશો નહીં એટલે તમારો પણ ન્યાય નહીં તોળાય. કોઈને દોષિત ઠરાવશો નહીં એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહીં આવે. ક્ષમા કરશો તો ક્ષમા પામશો, આપશો તો પામશો. માપ ખાસું દબાવીને હલાવીને અને ઉભરાતું તમારા ખોળામાં રેડવામાં આવશે. કારણ જે માપથી તમે ભરી આપશો તે માપથી જ તમને ભરી આપવામાં આવશે. પ્રેમ એ સર્વ સદગુણોનો સાર છે. ઈસુના સિદ્ધાંતો ક્રાંતિકારી છે, પરિવર્તન લાવનાર છે. દુશ્મનને પ્રેમ કરવો, રંજાડનાર માટે પ્રાર્થના કરી મારનાર સામે ગાલ ધરવો, માંગે તેને આપવું, પાછું લેવાની અપેક્ષા ન રાખવી અને બીજાનો ન્યાય તોડવો નહીં. દુનિયામાં શાંતિ, સલામતી, ભાઈચારો સ્થાપવો એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. ઈસુનો આ ઉપદેશ મોશે આપેલા નિયમો કરતાં જુદો છે. મોશેના નિયમમાં ઘણી મર્યાદા છે, જ્યારે ઈસુના નિયમમાં પ્રેમ સર્વોપરી છે. ઈસુ સીધી સાદી સરળ ભાષામાં અરસપરસનો વ્યવહાર કેવો હોવો જોઈએ તે સમજાવતા ઉદાર બનવાની વાત કરે છે. સ્વને સ્થાને પર હોવા જોઈએ. આમ કરવાથી ઈશ્વરના સંતાન હોવાની સાક્ષી પૂરી ઈશ્વરનો મહિમા વધારીએ છીએ. સાથે સાથે જેટલું આપીશું તેથી અનેક ઘણું પામીશું એની ખાતરી આપે છે. પાછું વાળવાની આપણી વૃત્તિ હોય છે જ, આ જ વૃત્તિને પ્રેમના પાત્રમાં ઝબોડીએ તો? ઈસુએ આપેલ આજ્ઞાઓ બસ આ પ્રમાણે જ છે. પાછું વાળવાની ક્રિયા પ્રેમના રંગે રંગાયેલી હોય તો ચારેય બાજુ ઈશ્વરનું રાજ્ય પ્રવર્તે.
એક ગાલ પર તમાચો મારે ધરજે બીજો ગાલ અપકારે ઉપકાર કરી વેરી